પંચમહાલના વાટાવછોડા સહિતના અનેક ગામોમાં વાવાઝોડા સાથે આવેલા વરસાદના કારણે ઉનાળાના પાકને નુકસાન થતા ખેડૂતોએ સહાયની માંગ સરકાર પાસે કરી રહ્યા છે. ઈટોના ભઠ્ઠા સાથે કાચા માલને પણ નુકસાન થયું હતું. પંચમહાલ જિલ્લામાં વાવાઝોડા સાથે આવેલ વરસાદના કારણે જગતનો તાત ચિંતાતુર થયો છે. સહેરા તાલુકાના વાંટા વછોડા ગામ સહિત તાલુકાના અનેક ગામોમાં ઉનાળુ પાક તેમજ શાકભાજી અને કેરીના પાકને નુકસાન જવાની શક્યતાને લઈને ખેડૂત વર્ગ હાલ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. પવન સાથે આવેલા વરસાદના કારણે બાજરી સહિતના અન્ય પાકને નુકસાન થવા સાથે સૂકો ઘાસચારો પણ પલળી જતા જગતનો તાત સરકાર પાસે સહાયની માંગ કરી છે. ઈંટોના ભઠ્ઠા તેમજ કાચા મકાનોને પણ નુકસાન આ વરસાદના કારણે થયેલ છે. સરકાર વહેલી તકે સર્વે કરીને ખેડૂતોને બને તેટલી મદદ કરે તેવી આશા પણ ખેડૂતો રાખી રહ્યા છે. તાઉતે વાવાઝોડા સાથે આવેલા વરસાદે સામાન્ય માણસ તેમજ ખેડૂત વર્ગને પણ મુશ્કેલીમાં મૂકી દીધા સાથે જનજીવન પર તેની અસર થવા પામી હતી. વહીવટીતંત્ર હવે ગ્રામીણ વિસ્તારોમાં પહોંચી જઈને પરિસ્થિતિનો તાગ મેળવે તે પણ અત્યંત જરૂરી લાગી રહ્યું છે. પ્રિતેશ દરજી, ZSTV, પંચમહાલ. આ તૌકેક નામના વાવાઝોડાથી વરસાદ ને વાવાઝોડું બંને સાથે આવ્યું અને અમારા જે ઘાસચારો છે પશુઓ માટે એને અમારે બહુ નુકસાન થયું છે. તો પશુઓને અમારે કેવી રીતે જીવડાવવા, શું ખવડાવવું અને બાજરી પછી આ જે શાકભાજી લીલી શાકભાજી દરેકને અને કેરી કોબા પરથી પડી ગઈ દરેકને અમારે નુકસાન થયું છે. તો ખેડૂતો અત્યારે બહુ ચિંતિતમાં છે કે શું ખવડાવવું પશુઓને, બરાબર. એટલે આ સરકારશ્રીને વિનંતી છે કે દરેકને અમારા ખેડૂતોને આ જે નુકસાન થયું છે એની સર્વે કરાવે અને અમને સહાય આપવા વહેલી તકે. શું નામ આપનું? રાજુભાઈ અટક. અટક બોથર રાજુભાઈ.